गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। एमा आपणे आज जोईशुं निबंध दरिया किनारानी सांज। तो दरिया किनारानी सांज खूब सुंदर होय छे। दरिया किनारानी सांज जे होय छे ए खूब ज सुंदर होय छे। सांजे दरिया किनारानी रेती ठंडी थयेली होय छे। दरिया परथी ठंडो पवन फूंकाय छे એટલે સાંજના સમય આખા દિવસે તાપ હોય છે। એટલે દરિયા કિનારાની જે સાંજે રેતી હોય છે એ એકદમ ઠંડી થયેલી જોવા મળે છે। દરિયા પરથી ઠંડો પવન ફૂંકાય છે, જે દરિયો હોય એની ઉપર ઠંડો પવન ફૂંકાય છે। આથમતા સૂર્યના કિરણો પાણી પર પડતા દરિયાનું પાણી રંગીન દેખાય છે। સૂર્ય જ્યારે આથમે છે ત્યારે એના જે કિરણો પાણી પર પડે છે ત્યારે પાણી દરિયો રંગીન દેખાય છે। દરિયાનું પાણી છે એ બધું રંગીન દેખાય છે, કેમ કે સૂર્યના કિરણો પડે છે। સાંજે લોકો દરિયા કિનારે ફરવા માટે આવે છે। સાંજે ઠંડુ અને શીતળ રમણીય વાતાવરણ હોય માટે લોકો દરિયા કિનારે ફરવા માટે આવે છે। બાળકો કિનારાની રેતીમાં રમે છે, જે કિનારાની રેતી હોય એમાં બધા બાળકો રમે છે। તેઓ રેતીના ઘર અને મંદિર બનાવે છે, પાછા બાળકો રમતા રમતા જે રેતી હોય એનું ઘર અને મંદિર બનાવે છે। કેટલાક લોકો દરિયાના મોજામાં રમે છે, કેટલાક લોકો હોય છે એ દરિયાના મોજામાં રમે છે, પેલા જે મોજા આવે એમાં મસ્તી કરીને રમે છે। દરિયા કિનારે ચણાવાળા, ભેળપુરીવાળા અને ફુગ્ગાવાળા ફેરિયા ફરતા હોય છે। જે દરિયા કિનારો છે એ બધા લોકો ફરવા માટે આવે છે, એટલે ત્યાં ચણાવાળા, ભેળપુરી અને ફુગ્ગાવાળા બધા ફેરિયા અહીંયા ફરતા હોય છે, જેથી લોકો એની ખરીદી કરે। ત્યાં લોકોની ભીડ જામેલી હોય છે, મેં કીધું ને કે ત્યાં લોકો ફરવા માટે આવે, તેની ભીડ જામેલી હોય એટલે એ ચણાવાળા, ભેળપુરીવાળા અને ફુગ્ગાવાળા ફેરિયાઓ ફરતા હોય છે। દૂરથી કિનારે આવતા વાહનો જોવાની મજા આવે છે, દૂરથી જે કિનારે વાહનો આવે છે એ જોવાની મજા આવે છે। વાહનો એટલે કે દરિયામાંથી જે બોટ, સ્ટીમર, જહાજ ને એ બધું આવે એ જોવાની મજા આવે છે। દરિયા પરથી કિનારા તરફ ઉડી આવતા પંખીઓ પણ જોવા મળે છે। દરિયા પરથી દરિયાની ઉપર બધા પંખીઓ ઉડીને કિનારા બાજુ આવતા હોય એ પણ જોવાની મજા આવે છે। ફરતી દીવાદાંડી પણ જોવા ગમે છે, ત્યાં દીવાદાંડી હોય એ ફરતી હોય એ પણ જોવાની ગમે છે। દરિયા કિનારાની સાંજ શીતળ અને મજાની હોય છે, જે દરિયા કિનારાની સાંજ હોય છે એ એકદમ શીતળ અને મજાની હોય છે। તો હવે તમારે લખવાનું છે, તો આમાંથી જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે, મિસ્ટેક કર્યા વગર, પુનર્વિરામ અલ્પવિરામ કંઈ બી છોડવાનું નથી, અને આ નિબંધના તમને માર્ક્સ આપવામાં આવશે। આ નિબંધની તમારે 5 રૂપિયાની કે 10 રૂપિયાની પાતળી નોટ મળે છે સિંગલ લાઇનની, એ બનાવી દેવાની છે। તો ચલો લખવાનું સ્ટાર્ટ કરો। દરિયા કિનારાની સાંજ ખૂબ સુંદર હોય છે। ચલો ને લખાઈ ગયું। સાંજે દરિયા કિનારાની રેતી ઠંડી થયેલી હોય છે। એમાં જે પહેલું વાક્ય લખ્યું, દરિયા કિનારાની સાંજ ખૂબ સુંદર હોય છે, એમાં સા ઉપર ટપકું કરવાનું હતું, સુંદરમાં સુ ઉપર ટપકું કરવાનું હતું, અને છેમાં પુનર્વિરામ મૂકવાનું છે, કેમ કે વાક્ય પૂરું થયું છે। સાંજે, સાંજેમાં સા ઉપર ટપકું કરવાનું છે, ઠંડીમાં ઠ ઉપર ટપકું કરવાનું છે, અને છે એટલે કે વાક્ય ત્યાં ફિનિશ થાય છે એટલે ત્યાં પણ પુનર્વિરામ મૂકવાનું છે। એટલે વાક્ય લખો, સાંજે દરિયા કિનારાની રેતી ઠંડી થયેલી હોય છે। Thank you.
ચલો લખ્યું નેક્સ્ટ. દરિયા પરથી ઠંડો પવન ફૂંકાય છે, તો ઠ છે એની ઉપર પી ટપ્પુ કરવાનું છે, ફૂંકાય ફૂ ઉપર બી ટપ્પુ કરવાનું છે, અને છે ત્યાં વાક્ય પૂરું થાય છે એટલે ત્યાં પણ ડોટ કરવાનું છે, પુનરાવિરામ મૂકવાનું છે. એટલે વાક્ય લખ્યો દરિયા પરથી ઠંડો પવન ફૂંકાય છે. ચલો નેક્સ્ટ. આથમતા સૂર્યના કિરણો પાણી પર પડતા દરિયાનું પાણી રંગીન દેખાય છે. એ વાક્યમાં સૂર્યના ના ઉપર ટપકું કરવાનું છે, પડતા તા ઉપર ટપકું કરવાનું છે, દરિયાનું નું ઉપર ટપકું કરવાનું છે, રંગીન એમાં ર ઉપર ટપકું કરવાનું છે, અને છેલ્લે છે પછી પુનર્વિરામ મૂકવાનું છે એટલે વાક્ય પૂરું થયું. તો એ વાક્ય લખો આથમતા સૂર્યના કિરણો પાણી પર પડતા દરિયાનું પાણી રંગીન દેખાય છે. લખ્યું ચલો નેક્સ્ટ. પેરેગ્રાફ પાડવાનો છે એટલે કે ફકરો પાડવાનો છે, નવી લાઈનમાં લખવાનું છે થોડી જગ્યા છોડીને. સાંજે લોકો દરિયા કિનારે ફરવા આવે છે. સાંજેમાં સ ઉપર ટપકું કરવાનું છે અને છે પછી પુનરાવિરામ મૂકવાનું છે એટલે કે વાક્ય ફિનિશ થયું. તો લખો સાંજે લોકો દરિયા કિનારે ફરવા આવે છે. ચલો લખ્યું નેક્સ્ટ. બાળકો કિનારાની રેતીમાં રમે છે. એમાં રેતીમાં મા ઉપર ટપકું કરવાનું છે અને છે પછી પુનરાવિરામ મૂકવાનું છે. તો લખો બાળકો કિનારાની રેતીમાં રમે છે. લખ્યું ચલો નેક્સ્ટ. તેઓ રેતીના ઘર અને મંદિર બનાવે છે. તો રેતીના એમાં ના ઉપર ટપકું કરવાનું છે, મંદિરમાં મ ઉપર ટપકું કરવાનું છે અને તે પછી પુનરાવિરામ મૂકવાનું છે. વાક્ય ફિનિશ થાય છે. તેઓ રેતીના ઘર અને મંદિર બનાવે છે. લખ્યું ચલો નેક્સ્ટ. કેટલાક લોકો દરિયાના મોજામાં રમે છે. એમાં દરિયાના ના ઉપર ટપકું કરવાનું છે, મોજામાં એટલે જ્યાં ઉપર ટપકું અને મા ઉપર ટપકું અને છે એમાં લાસ્ટમાં પૂર્ણવિરામ મૂકવાનું છે. વાક્ય ફિનિશ થયું. કેટલાક લોકો દરિયાના મોજામાં રમે છે. લખો લખ્યું ચલો નેક્સ્ટ. દરિયા કિનારે ચનાવાડા, પછી અલ્પવિરામ કરો. કર્યું અલ્પવિરામ, પછી ભેળપુરી વાળા અને ફુગ્ગાવાળા ફેર્યા હોય છે, જે પછી પુનરાવિરામ. વાક્ય ફિનિશ થયું. લખ્યું પછી ત્યાં લોકોની ભીડ જામેલી હોય છે. તો ત્યાં ઉપર ડોટ કરો અને છે પછી પુનરાવિરામ મૂકો. લખો ત્યાં લોકોની ભીડ જામેલી હોય છે.
લખ્યું. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ પાડવાનો છે, ફકરો પાડવાનો છે. નવી લાઇનથી સ્ટાર્ટ કરો, થોડી જગ્યા છોડીને. દૂરથી કિનારે આવતા વાહનો જોવાની મજા આવે છે. એમાં આવતા તા ઉપર ટપકું કરવાનું છે અને છે પછી પુનરવિરામ મૂકવાનું છે. વાક્ય ફિનિશ થયું. દૂરથી કિનારે આવતા વાહનો જોવાની મજા આવે છે. લખ્યું ચલો નેક્સ્ટ. દરિયા પરથી કિનારા તરફ ઉડી આવતા પંખીઓ પણ જોવા મળે છે. ઉડી આવતા, આવતા એટલે તા ઉપર ટપકું કરવાનું છે, પંખીઓમાં પ ઉપર ટપકું કરવાનું છે અને છે પછી પુનરવિરામ મૂકવાનું છે. દરિયા પરથી કિનારા તરફ ઉડી આવતા પંખીઓ પણ જોવા મળે છે. લખો. લખ્યું ચલો નેક્સ્ટ. ફરતી દીવાદાંડી પણ જોવી ગમે છે. દીવાદાંડી એમાં દ ઉપર ટપકું કરવાનું છે અને છે પછી પુનરવિરામ મૂકવાનું છે કે ફરતી દીવાદાંડી પણ જોવી ગમે છે. ચલો લખ્યું. હવે લાસ્ટ પેરેગ્રાફ, એમાં ફકરો પાડવાનો છે. નવી લાઇનથી શરૂ કરો, થોડી જગ્યા છોડીને. દરિયા કિનારાની સાંજ શીતળ અને મજાની હોય છે. એમાં સાંજ સૌ પર ટપકું કરો અને મજાની હોય છે, છે પછી પુનરવિરામ. તો લખો, દરિયા કિનારાની સાંજ શીતળ અને મજાની હોય છે. ચલો લખ્યું. હવે અહીંયા આપણો નિબંધ ફિનિશ થાય છે. એકવાર પછી રીડ કરું છું, ધ્યાનથી સાંભળજો. નિબંધનું ટાઇટલ છે દરિયા કિનારાની સાંજ. દરિયા કિનારાની સાંજ ખૂબ સુંદર હોય છે. સાંજે દરિયા કિનારાની રેતી ઠંડી થયેલી હોય છે. દરિયા પરથી ઠંડો પવન ફૂંકાય છે. આથમતા સૂર્યના કિરણો પાણી પર પડતા દરિયાનું પાણી રંગીન દેખાય છે. સાંજે લોકો દરિયા કિનારે ફરવા આવે છે. બાળકો કિનારાની રેતીમાં રમે છે. તેઓ રેતીના ઘર અને મંદિર બનાવે છે. કેટલાક લોકો દરિયાના મોજામાં રમે છે. દરિયા કિનારે ચનાવાળા, ભેળપુરીવાળા અને ફુગ્ગાવાળા ફેરિયા હોય છે. ત્યાં લોકોની ભીડ જામેલી હોય છે. દૂરથી કિનારે આવતા વાહનો જોવાની મજા આવે છે. દરિયા પરથી કિનારા તરફ ઉડી આવતા પંખીઓ પણ જોવા મળે છે. ફરતી દીવાદાંડી પણ જોવી ગમે છે. દરિયા કિનારાની સાંજ શીતળ અને મજાની હોય છે. તો આજે આપણે નિબંધ લખ્યો દરિયા કિનારાની સાંજ. તો પછી એકવાર તમને જાણ કરું કે તમારે રેગ્યુલર નોટબુકમાં લખવાનો નથી, એના માટે તમારે પાતરી નાની નોટબુક 5 વાળી કે 10 વાળી બનાવવાની રહેશે, સિંગલ લાઇનની. એમાં આ નિબંધ અલગથી લખવાનો રહેશે અને આના માર્ક્સ મૂકવામાં આવશે. આ નિબંધ ટાઇટલ આપજો, દરિયા કિનારાની સાંજ ફર્સ્ટ નંબર. અને આ નિબંધના હું માર્ક્સ મૂકીશ, એટલે સારા અક્ષરે કોઈ બી ભૂલ વગર તમારે લખવાનો
रहेशे। समझण पड़ी? थैंक यू।